વિક્રમ ભાઈ, બે કાઉન્ટર છે જેમાં મને સારી મોમેન્ટમ લાગે છે. પહેલું જે કાઉન્ટર છે જેમાં સારું કરેક્શન આપણને રિસેન્ટ ડેસ માં જોવા મળી ગયું છે, કાલના દિવસમાં બ્રેકઆઉટ આવ્યું છે. એલટીઆઈ નું કાઉન્ટર છે, આઈટી સેક્ટર માંથી એલટીઆઈ 4215 ના લેવલ પર કાલના દિવસમાં ક્લોઝિંગ છે. આજે કોઈ પણ ઘટાડો આવે તો બાય કરીને ચાલવાની રણનીતિ રાખવાની છે. 4000 નું આપણે આમાં એસએલ મેન્ટેન કરીશું. આગળની વાત કરીએ તો 4380 નો પહેલો ટાર્ગેટ છે જે આપણને આ કાઉન્ટર બતાવી શકે છે, અને 4380 જો બ્રેક કરે છે તો 4645 4645 સુધીની પણ અપસાઇડની મુમેન્ટમ આપણને એલટીઆઈમાં જોવા મળી શકે છે. એન્ડ બીજું જે કાઉન્ટર છે આમાં કન્ડિશનલ બાય છે વિક્રમભાઈ, મુમેન્ટમ ઘણી સારી લાગી રહી છે, પણ હું કહીશ કે કન્ડિશનલ બાય રહેશે. એનબીસીસી 33 ની ઉપર જો જાય છે તો બાય કરીને ચાલો, કારણ કે 33 ની ઉપર જો જશે તો એક સારું સ્પર્ટ આપવાને લેવલ પર કાઉન્ટરમાં જોવા મળશે. તો 33 ની ઉપર બાય કરીને ચાલવાનું છે. 2980 29.80 રૂપિયા આપણે એમાં એસએલ મેન્ટેન કરીશું, અને પહેલો ટાર્ગેટ જે આપણને જોવા મળશે 35.40 રૂપિયાનો છે. અને 35.40 રૂપિયાનો જો લેવલ બ્રેક કરે છે તો 39.40 રૂપિયા એટલે કે 39.40 તો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં એચ્યુ થતો જોવા મળી શકે છે. તો બે કોલ એનબીસીસી એન્ડ એલટીઆઈ. ઓકે.